તમારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પિટળ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે આપણે ભાઈ તમે મારા ચહેરો જોઈ શકતા હશો કે ભાઈ પૂરો ફ્રી રીતે, તો એટલે થોડુંક સેવિંગ કરવા જાઉં. થોડુંક અકવાડ લાગે છે અને આપણે આપણી કિંગ કોબ્રાને લઈ અને નીકળી ગયા છે હાલમાં. તો હવે અત્યારે આપણે હેર સલૂનમાં જઈ અને વાળ ને દાઢીને કંઈક સેટ કરીએ, અને આજે મહેમાન બધા આવવાના છે તો મહેમાન શ્રી સાથે તમારા બધાની મુલાકાત કરાવું. તો પેલા જે આ બધું હુલ્યું છે ને ચેન્જ કરી લઈએ, પછી મળીએ. પેલા એકવાર જોઈ લેજો, આફ્ટર બિફોર કરી નાખજો, બરોબર? કમેન્ટ બોક્સમાં લખી નાખજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે છે ને હેર કટિંગને કરાવીને આવી ગયા છે અને મહેમાનની સવારે જે તમને વાત કરી રહ્યો હતો, તો એ મહેમાને આપણે આવી ગયા છે. અને ભાઈ એક મારા સબસ્ક્રાઈબર છે નાના ભાઈ, એને વ્લોગિંગનું ચાલુ કરવું છે. મારી જાણકારી મેળવે છે કે કઈ રીતે મારે ચાલુ કરવું. તો આપણે મેં કીધું કે આમાં ટ્રાય મારી લો એટલે તમને અનુભવ થઈ જાય બધો. તો પેલા આ બધાને જય દ્વારકાધીશ. રમેશભાઈ, કેમ ભાઈ, મજામાં? બનાવે છે. મારે વારી ભેહુ નો ગાયું નો લવર છે એને, ઈ રાજકોટ લઈ જવાનું છે, ધાબા પર બાંધવાની છે. કા તો જો આ બે ભાઈઓ છે ને, અમારે વારી ભેહુ લવર ને ગાય લવર છે, ને આ ભાઈ યુટ્યુબ લવર છે, બરોબર? તો બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો, મજામાં? લાકી બેન ફ્રેમ માં મોબાઈલ માં આવતા નતા. જય શ્રી કૃષ્ણ. કેમ, મજામાં? ખાવું પીવું ત્રી દિન નો મહિનો કા સરસ. જો હાલો, હજી એમાં એવું છે, અમારે મહેમાન હજી બાકી છે, હજી રહી ગયા છે. બાપા ભેગા ને બધા આવે છે. બાપા કેદી આવે ને કઈ ખબર નથી, કાયમ નીકળાવી જાય છે, હજી આવ્યો નથી. હવે કેદી આવે ને અમને ખબર નથી, ફોન કરે બસ હું વાહ છો વાહ છો. બે ચાર દિવસ રોકાવું ને એકજભાઈ ને, થોડો અનુભવ લે વિડીયો નો, તો કઈ ખબર પડે, મજા આવી. ઈ તો પેલા કે એમાં કયું છે, વાહ ભાઈ વાહ, સરસ. રાજકોટ મૂળ કયું ભાઈ, મૂળ ગામ કયું, જિલ્લો? વાહ ભાઈ વાહ, જકલાય. તો બધા મહેમાન નો વિડીયો ઉતારતા હતા ને, તેમાં વડામાં રહી ગયા. વડામાં મેં જોયા, વડામાં ઉભા થયા, અમે એવડી મહેનત કરી ને બિચારા અમે ક્યાં. આપણે એ જય શ્રી કૃષ્ણ. વડામાં કેમ, બસ મજામાં છો? તમારી તબિયત પાણી સારી ને? એવું છે કા? અને દાદા બાપુ કેમ ના લેવા, દેહ માં જાવ તો ચડીએ હે ને. વડામાં આમ જવું ને, જોક ઠોકી દે ભેગા ભેગા. શું થાય, દેહ ની દાઢી છૂટે
જમીને જવાનું, જઈમાં વગર જવાનું, ના પડે તો અમે કીધું કે અમારે જમવું છે. તમે માન રોક્યા રહેતા નતા, બધા જમવા બેસી ગયા છે ને પૂગી જવા લો બધા. આજે અમારે નવા મહેમાન જોયડા અમારે ફેમિલી માં નહી, અને આ ભાઈ તો અમારા વ્લોગર બનવાના છે, બેનો અનુભવ આની પાસે લેવાનો છે તમારે, યુટ્યુબ નો અને ફેસબુક નો. આ બધો ડાયરો ખાવા બે ગયો છે. મનીષા પણ બે વહી કે બિસાડી કે હું આવું તો એ કઈ આવે ચારે બાજુ ને બધી ગૌ માતા અહિયાં છે, અને આ જોઉં તો પવન ને, અને આ બાજુ છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું છે. જોઉં તો બધું આમ ભયાણ ભયાણ કરી નાખ્યું છે, આમ થાય કે ભાઈ આમાં કઈ હુજતું નથી, પવન એટલો બધો છે ને ભાઈ તો વાવાઝોડો જેવું છે ને. જો કાગળ નીચે તૂટી ગયું છે, જય શ્રી રામ ઝંડા ને આપડે તેજ આમ કરી નાખ્યો, અને પબ્લિક એથી જોવા આવી છે, અને અહીંયા બધી આ પબ્લિક અહીંયા ઊભા ઊભા જોઈ છે કે કેમ મજા આવે છે. આ બધાને કોણ સમજાવે, હા હા. અને ભાઈ એટલો પવન છે ને એની વાત ના કરો, બહુ પવન છે, હા લાઈટોમાં જો ભૂત થાય છે મારે. હા પતરાવડો જોતા પવન બધો ભાઈ બહુ પવન છે, બહુ બીજે બધે લાઈટ વહી ગઈ છે. જોતા પવન જોતા જાડવા જ્યાં લાઈટ વહી ગઈ સામે, જ્યાં બધી પબ્લિક બારી નીકળી છે જોવા. વાય વાય ભૂત થાય છે ભાઈ, લાઈટ લબક ઝબક થાય છે જો, ન્યાય ભૂત થાય છે તો બધા લાઈવ ભૂત જોવા ઉભા છે નીચે બધા, ને હું ભેગા ભેગા બધે ભેગા ઉભો છું. પવન બહુ છે, વરસાદ કઈ આવે કઈ ખબર નથી પડતી, તૈયારી છે, તૈયારી છે એમ.